અને કલાકો સુધી પાણીમાં ડૂબી રહેતા બગડી ગયા. શનિવારે રાત્રે વરસાદ વરસ્યો, પરંતુ કપાસના ખેતરમાં જ રવિવાર સાંજ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા. વારંવારના માવઠાથી બચાવીને ખેડૂતોને હવે કાપણી બાદ સારી આવક થવાની આશા હતી, પરંતુ તે ઠગારી નીવડી. સાતલપુર પંથકના જામવાડા, કોરડા, વરણશોરી સહિતના ગામોમાં ચારે કોર આવી જ સ્થિતિનું નિર્માણ થયું. ખેડૂતનું કહેવું છે કે આ માવઠું અમને વધુ દેવાદાર બનાવશે. ખાતર, બિયારણ, દવાના બિલ ચૂકવવા પૂરતો પણ પાક બચ્યો નથી. સાબરકાંઠામાં કમોસમી વરસાદ એટલો ક્રૂર બન્યો કે ખેડૂતોને પાક લણવા ખેતરે ધક્કો ખાવો કે રોટાવેટર ફેરવી નાખવું એ સવાલ થઈ રહ્યો છે. પાણીમાં પલળી રહેલા ઘઉંના પૂળા, ઢળી પડેલો ઘઉંનો ઉભો પાક, ભારે હૃદયે કોળીઓ બચાવવા કોશિશ કરી રહેલો ખેડૂત. સાબરકાંઠામાં જઈને ખેડૂતની સ્થિતિ જુઓ તો આંખમાંથી આંસુ સરી પડે, કારણ કે જેના માટે ચાર ચાર મહિના પરસેવો પાડ્યો, જેની આશાએ લોન ભરવાની હતી, એ પાકને તો માવઠાએ ઠાર કરી નાખ્યો છે. માવઠાના પાણી ખેતરમાં ભરાતા વાઢેલા ઘઉંના પૂળા પલળી ગયા છે અને હવે ઉગી જશે અથવા તો કાળા પડી જશે. મતલબ કે એને થ્રેસરમાં કાઢીને વેચવા પૂરતું નથી. જે ઘઉં ઊભા છે એ પણ પવનના કારણે આડા ને અવળા ઢળી પડ્યા છે. હવે વાઢવા કે નહીં એ પણ સવાલ છે. ઘઉં લેવા કે ન લેવા તો રોટાવેટર મારવા જેવી પોઝિશન થઈ ગઈ છે. લઈને બજારમાં લઈને કંઈ ભાવ ભરવાનો નથી. એક મોટો પાક કેસીસી ભરવાનો પ્રોબ્લેમ, માર્ચ મહિનો ચાલે છે, ખેડૂતને કેસીસી ભરે કે શું કરે. દ્રશ્યો જોઈને જ સમજી શકાય છે કે આમાં કેસીસીની લોન ખેડૂતો કઈ રીતે ભરશે. માત્ર ઘઉં નહીં, ચણા અને તમાકુની ખેતી કરતા ખેડૂતોની પણ આવી જ કફોડી સ્થિતિ છે. ચણા પલળી જતા ફૂગ લાગી શકે છે, તમાકુમાં કાણા પડી ગયા છે એટલે પૂરતો ભાવ મળવો મુશ્કેલ છે. વળી આવા પલળેલા ઘઉં ખાવા માટે પણ આખું વર્ષ સાચવી શકાશે કે કેમ એ પણ સવાલ છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડવા મજબૂર કર્યા. જ્યાં અનાજના ઢગલા થવાના હતા ત્યાં મુસીબતના પોટલા બંધાણા છે. આ દ્રશ્યો રાજકોટના ઉપલેટાના છે, જ્યાં ખેડૂતોના માથે મુસીબતના પોટલા જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે કમોસમી કહેર તૂટી પડી, પરિણામે એક તરફ ખેતરમાં વાઢેલા ધાણાના પૂળા ઉડીને બીજા ખેતરમાં જતા રહ્યા. સવારથી ઉઠીને ખેડૂતો પોતાના ધાણાના પાકને બીજાના ખેતરમાંથી ભેગો કરીને પોતાના ખેતરમાં લાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપલેટાના લાટ, ભીમુરા, કુઢેજ, મજેઠી સહિતના ગામડાઓમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે ઘઉંનો ઉભો પાક આ રીતે જમીનદોસ્ત થઈ ગયો, જેમાં હાર્વેસ્ટર પણ ચાલી શકે એમ નથી. ચારે તરફ સેંકડો એકર વિસ્તારમાં આ તારાજી જોવા મળી રહી છે. કપાસમાં રૂ પલળી ગયું, જે જીંડવા છે એ પણ હવે કાળા પડીને ખરી પડે એવી આશંકા છે. વીઘે 20-25 હજારના ખર્ચા માથે ચડાવ્યા બાદ ખેડૂતોને 1 રૂપિયો પણ બચે એવી સ્થિતિ આ વિસ્તારમાં ન હોવાનો ખેડૂતોનો દાવો છે. થોડા દિવસ પહેલા પણ અહીં માવઠું થયું, જેમાંથી હજુ તો પરવાર્યા નહોતા ત્યાં ફરી માવઠું ખાબકતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. માવઠાને કારણે ખેડૂતોનો ઉભો પાક બરબાદ થયો. ખેતરના ખરામાં ભેગો કરેલો તૈયાર પાક પલળી જતા હવે કોહવાઈ જવાની ભીતિ છે. જગતના તાતની આ હાલાકી, બરબાદી, મુશ્કેલી, હૃદયદ્રાવક આ દ્રશ્યો તાપીના છે, જ્યાં ખેતરે ખેતરે ખેડૂતો રડવા મજબૂર બન્યા. આવકનું એકમાત્ર સાધન ખેતી છે, એમાં પણ મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા હવે ગુજરાન કેમ ચલાવવું એ મૂંઝવણ છે. ઘઉં અને ચણાના પાક પર 2 દિવસથી પાણી ફરી વળ્યું. ખેડૂતોએ ઘઉંના પૂળા ભેગા કરીને તાડપત્રી ઢાંકી હતી, પરંતુ ભારે પવન ફૂંકાતા તાડપત્રી ઉડી ગઈ અને પાક પલળી ગયો. ચણાના પાકમાં પણ આવી જ નુકસાની છે. શાકભાજીનો ઉભો પાક પણ વેરવિખેર બની ગયો. ફૂલ ખરી પડતા હવે શાકભાજી આવવામાં વિલંબ થશે અને આવક ઘટી જશે. માત્ર ખેતી પાક જ નહીં, આંબા જેવા બાગાયતી પાકમાં થયેલી નુકસાની પણ જોઈ લો. જાણે કે કાચી કેરીના રૂપમાં ખેડૂતના સપના ખરી પડ્યા. આંબાના બગીચામાં પગ મૂકતા ચારે તરફ કેરી ખરેલી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે મોટાભાગનો પાક બરબાદ થઈ ગયો છે, સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે. તરફ દ્વારકાથી મહત્વના સમાચાર. ખંભાળિયામાં પવન સાથે વરસાદ. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો છે. ખંભાળિયાના લાલપરડા, ધોતરિયામાં વરસાદ થયો છે. ખેડસરા અને ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂત ચિંતિત. તેજ પવન સાથે વરસાદ વરસતા ખંભાળિયા પોરબંદર હાઈવે રોડ પર વૃક્ષો પણ ધરાશાયી થયા.
कमोसमी वरसादथी खेडूतोने थयेली पाक नुकसानीनो सर्वे तात्कालिक शुरू करवा धोराजीना धारासभ्य महेन्द्र पाडलियाए मांग करी। राजकोट जिला कलेक्टरने पत्र लखी पाडलियाए उपलेटा धोराजी पंथकना गामोमां कमोसमी वरसादथी मोटी नुकसानी थई होवानो दावो कर्यो अने तात्कालिक असरथी पाक नुकसानीनो सर्वे करी वळतर चूकवा मांग करी। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ વિસ્તારમાં ખેતી પાકને થયેલી નુકસાની અંગે સર્વે કરીને વળતર ચૂકવવા માંગ કરી। મોઢવાડિયાએ કહ્યું કે જિલ્લાના અડવાણા, ભૂમિયા, વદર, બિલેશ્વર તેમજ કુતિયાણામાં માવઠાના કારણે ધાણા, ચણા, ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। માવઠાથી પશુઓના ઘાસચારાને પણ નુકસાન થયું છે। 23 માર્ચ સુધી રાજ્યમાં માવઠું રહેશે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોના ખેડૂતોને મળી શકે છે હળવી રાહત। હવામાન વિભાગે વધુ 4 દિવસ રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરી। એક સપ્તાહથી શરૂ થયેલું માવઠું ખેતરોમાં ખેડૂતોની મહેનત પર કરા સાથે ઠંડા કલેજે સતત પાણી ફેરવી રહ્યું છે, જે હજુ 23 માર્ચ સુધી યથાવત રહેશે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું થશે। મહીસાગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી તથા કચ્છમાં પણ ગાજવીજ સાથે માવઠું થશે। કેટલીક જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર તથા કચ્છમાં માવઠું થવાની આશંકા છે। રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, સાથે જ પાકિસ્તાનમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવ્યું છે। આ તરફ દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં અણધારી આફત વરસી રહી છે। ગુજરાતમાં માવઠાના માટે અનુકૂળ હોય એવી 4-4 સિસ્ટમ સક્રિય છે, આથી માવઠું લાંબુ ચાલી રહ્યું હોવાનું અનુમાન છે। નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો તથા બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ જેવા સરહદી વિસ્તારમાં માવઠાનું પ્રમાણ વધુ રહી શકે છે। માવઠાનો માર ઓછો હોય એમ મહીસાગરના ખેડૂતોને તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે નુકસાની સહન કરવાનો વારો આવ્યો। ખેતરોમાં ભરાયેલું આ પાણી કમોસમી વરસાદ નહીં પરંતુ સરકારી કામમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ભરાયું છે। મહીસાગર જિલ્લાના કારંટા ગામે કડાણા ડેમની જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું। અંદાજે 10 ફૂટ જેટલું ગાબડું પડતા પાણીની રેલમછેલ થઈ અને આસપાસના ખેતરમાં પાણી જ પાણી ફરી વળ્યું। કેટલાક ખેતરમાં ઘઉં અને મકાઈના ઉભા પાકમાં નુકસાની થતા ખેડૂતોમાં રોષ છે। કેટલાક ખેડૂતોમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું પરંતુ અચાનક પાણી ભરાઈ જતા એ પાક ઉગશે કે નહીં એ ચિંતા ખેડૂતોને થઈ રહી છે। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે કેનાલમાં ગાબડું પડ્યું છે, આથી તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે અને કેનાલનું સમારકામ કરવામાં આવે। ગોધરામાં ટીડીઓ સહિતના 6 અધિકારીઓએ મળીને આચર્યું 86 લાખનું કૌભાંડ। શાળાઓમાં આરો પ્લાન્ટ લગાવ્યા વિના જ કોન્ટ્રાક્ટર કંપનીને 86 લાખ ચૂકવ્યાનો ખુલાસો। ગોધરા તાલુકામાં આવેલી 86 પ્રાથમિક શાળાઓમાં કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આરો પ્લાન્ટ પડેલા છે પરંતુ ફીટ નથી કરાયા અને વિદ્યાર્થીઓ બોરનું પાણી પીવા મજબૂર છે। કેવડિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યનો દાવો છે કે છેલ્લા 6 મહિનાથી આરો આ રીતે ધૂળખાઈ રહ્યા છે। તપાસ કરતા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયત દ્વારા 86 શાળાઓમાં આરો ફીટ કરવાના નામે કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો। ડેપ્યુટી ડીડીઓએ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મોટું કૌભાંડ થયાની કબૂલાત કરી અને તત્કાલીન ટીડીઓ સહિત કુલ 6 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા। ડીડીઓએ તપાસ સમિતિ રચીને કેટલીક શાળાઓમાં જઈને જાત તપાસ કરી તો 6-6 મહિનાથી આરો પ્લાન્ટ એમ જ પડેલા છે। કેટલીક શાળાઓમાં શાળાએ જાતે પ્લાન્ટ ફીટ કરી શરૂ કરાયા છે। ડીડીઓએ સ્વીકાર્યું કે આ પ્રોજેક્ટમાં અનેક નિયમોનું ઉલ્લંઘન કરાયું છે। 25,000થી વધુની ખરીદી હોય તો મંજૂરી જરૂરી હોય છે પરંતુ 86 લાખ ચૂકવાયા હોવા છતાં કોઈ મંજૂરી લેવાઈ નથી। તપાસમાં એવો ખુલાસો થયો છે કે ન માત્ર તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી પરંતુ આંતરિક કમિટીના સભ્યો, જિલ્લા પંચાયત, આંતરિક અન્વેષણ અધિકારી, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, નાયબ હિસાબનીશ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ એકબીજાની મિલીભગતથી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું અને ખાનગી કોન્ટ્રાક્ટરને મોટો ફાયદો કરાવ્યો। સમગ્ર મામલે કસૂરવાર તત્કાલીન ગોધરા ટીડીઓ સહિતના જવાબદારો સામે ખાતાકીય કાર્યવાહી કરીને રકમની રિકવરી કરવામાં આવશે। જામ જોધપુરમાં 20 લાખની લૂંટ કરનાર 2 રીઢા ગુનેગાર પકડાયા। જેલમાંથી છૂટ્યાના 5મા દિવસે જ આપ્યો હતો લૂંટને અંજામ। મંગળવારે જામ જોધપુર માર્કેટયાર્ડ નજીક ભૌતિક રામોલિયા નામના વેપારીની 20 લાખ રૂપિયા ભરેલી થેલી લૂંટીને ફરાર થઈ ગયેલા 2 આરોપીની એલસીબીએ ધરપકડ કરી। એક આરોપી દસ્તગીર ખુરેશી મૂળ ઉત્તરપ્રદેશનો છે અને હાલ સુરતમાં રહે છે, જ્યારે બીજો આરોપી ધવલ સિલોજિયા ઉપલેટાના ભાયાવદર ગામનો છે અને આરોપીની પૂછપરછમાં અન્ય 2 આરોપીના નામ પણ ખુલ્યા છે, જેમાં એક દિલીપ અને બીજો નરસિંહ છે। દિલીપ ધવલનો માસિયાઈ ભાઈ છે।
દિલીપ માર્કેટયાર્ડમાં જ એક વેપારીને ત્યાં કામ કરતો હતો. આ તમામ આરોપી વિવિધ ગુનામાં જેલમાં હતા ત્યાં સંપર્કમાં આવ્યા અને જેલમાંથી છૂટ્યાના પાંચમા દિવસે લૂંટને અંજામ આપ્યો. તમામને મળીને લૂંટ માટે સૌથી પહેલા સુરતમાં બાઇક ચોરી કરી અને બાદમાં જામજોધપુર એક વેપારીને જ્યારે બેંકમાંથી રૂપિયા ઉપાડવાની પરત આવતા હતા ત્યારે માર્કેટયાર્ડ નજીક ચાલુ બાઇકમાં રૂપિયા ભરેલી થેલી ઝૂંટવી લીધી. સીસીટીવીના આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીઓ પાસેથી 18,50,000 રોકડ તથા 2 મોબાઈલ તથા સુરતમાંથી ચોરી કરાયેલી બાઇક જપ્ત કર્યું છે. રાજકોટમાં અડધી રાત્રે વ્યાજખોરો ઉઘરાણું કરવા ત્રાટક્યા અને વૃદ્ધાને ધમકી આપી ઘર વખરી ઉઠાવી ગયા. સમગ્ર ઘટના સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસની ઝુંબેશ છતાં વ્યાજખોરો હજુ પણ બેફામ છે. રાજકોટના નાના મોવા રોડ પરના આ દ્રશ્યો એ સ્થિતિને પુરવાર કરે છે. અહીં કૈલાશ કર્મચારી સોસાયટીમાં વ્યાજખોરોએ અડધી રાત્રે આતંક મચાવ્યો. વ્યાજખોર અજયસિંહ અને તેના 3 સાગરીતો રાત્રે 1 વાગે ઘરમાં ઘૂસી આવ્યા અને વૃદ્ધા અને તેના પૌત્રને ગાળો આપી બાદમાં ઘરમાંથી વોશિંગ મશીન ઉઠાવીને લઈ ગયા. સાથે જ ધમકી આપી કે જ્યારે રૂપિયા પરત કરશે ત્યારે જ સામાન મળશે. વૃદ્ધાનું કહેવું છે કે 3 મહિના પહેલા તેણે અજયસિંહ પાસેથી 20,000 રૂપિયા વ્યાજે લીધા હતા. દર અઠવાડિયે તેનું 2,000 રૂપિયા વ્યાજ પણ ચૂકવતા હતા. વ્યાજે લીધેલી રકમમાંથી હવે માત્ર 4,000 ચૂકવવાના બાકી હતા. જેની ઉઘરાણી કરવા અજયસિંહ તેના સાગરીતો સાથે પહોંચ્યો અને બળજબરીથી સામાન ઉઠાવી ગયો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ માલવીયાનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સુરતના હીરા અગ્રણી દિનેશ નાવડિયાને પણ મહાઠક કિરણ પટેલે પોતાની બનાવટી આભામાં ફસાવવાનો પ્રયાસ કર્યો અને રૂઆબ રૂતબો દેખાડ્યો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં દિનેશ નાવડિયાએ મોટો ઘટસ્ફોટ કર્યો અને કહ્યું કે કિરણ પટેલે હું પીએમઓમાંથી બોલું છું એવું કહીને મને 29 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાયેલી G20 સમિટમાં બોલાવ્યો, જ્યાં IAS સ્તરના અધિકારીઓ લેખકો સહિતની હસ્તીઓની આંખમાં તેણે ધૂળ નાખી હતી. નાવડિયાએ કહ્યું કે તે વારંવાર મને કહેતો હતો કે ઓલ ઇન્ડિયામાં તમારે કોઈ પણ કામ હોય તો કહેજો, હું કરાવી દઈશ. અમદાવાદ ઉપરાંત નાવડિયાએ એક વખત જમ્મુ કાશ્મીરમાં પણ મહાઠક કિરણ સાથે મુલાકાત થઈ હોવાનું જણાવ્યું અને કહ્યું કે તે માહોલ જ એવો બનાવતો હતો કે જેથી કોઈને પણ લાગતું કે તે ખરેખર કોઈ મોટી પોસ્ટ પર છે. એ જ વાતનો ફાયદો ઉઠાવીને કિરણ સેના અને પોલીસને પણ છેતરી ચૂક્યો છે. એ ગવર્મેન્ટ નક્કી કરતી હોય છે કે અમારે કઈ હોટલમાં ઉતરવું એમ. મેં કીધું ઓકે, એટલે સવારમાં તાજ હોટલ ઉપર ચા પાણી પીવા માટે ત્યાં આવ્યા મારી સાથે અને મેં એકદમ ઓફિસર છે એટલે હું એના સ્વાગત માટે બહાર ઊભો રહ્યો. પણ જેવો ઊભો રહ્યો અને એમની એન્ટ્રી જોઈ, આગળ 2 ગાડી. કિરણ પટેલે ગોધરાના એક વેપારીને પણ 1,00,000 રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો. નવરાત્રી ઇવેન્ટના માટે આપેલા 1,00,000ના ચેક થયા રિટર્ન. મહાઠક કિરણ પટેલે ગોધરાના કેતન ગાંધી સાથે 1,00,000ની છેતરપિંડી કરી. 2018માં વડોદરામાં નવરાત્રી આયોજનમાં કેતન ગાંધીને પાર્ટનર બનાવી કિરણે ગરબા યોજ્યા. બાદમાં કેતન ગાંધીને 1,70,00,000ના ચેક આપ્યા, જોકે તે રિટર્ન થયા હતા. એગ્રીમેન્ટ કર્યા બાદ પૂરતા નાણાં ન મળતા કેતનભાઈએ ફરિયાદ કરી હતી. બાદમાં મહાઠક કિરણે પત્નીના એકાઉન્ટના નામના ચેક આપ્યા ત્યારે પણ પોતે પીએમઓમાં અધિકારી હોવાના બણગા ફૂક્યા હતા. કેતન ગાંધીનું કહેવું છે કે હજુ પણ મારે 10,00,000 રૂપિયા લેવાના નીકળે છે, જે મહાઠક આપતો નથી. કચ્છના નલિયામાં ગ્રામ પંચાયત દ્વારા દબાણો પર ચલાવાયું બુલડોઝર, ચોક્કસ સંપ્રદાયને ટાર્ગેટ કરાતા હોવાનો આરોપ. કચ્છના નલિયામાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવની કામગીરી શરૂ કરાઈ. 120 જેટલા પાકા દબાણો દૂર કરાયા. સવારે 9 વાગ્યાથી જ ગ્રામ પંચાયત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ બુલડોઝર સાથે પહોંચી અને ગેરકાયદે ખડકી દેવાયેલા 1 બાદ 1 120 જેટલા બાંધકામો ધ્વસ્ત કર્યા. કાલા હનુમાન રોડ પરના તળાવની પાળ નજીકની કતારબંધ કાચી પાકી દુકાનો અને વાડાઓ ખસેડવામાં આવ્યા. 3 જેસીબી મશીન, 1 લોડર અને 8 જેટલા ટ્રેક્ટરો આ કામગીરીમાં જોતરાયા. અગાઉ નોટિસ આપ્યા બાદ દબાણ હટાવવાનું શરૂ કરવા છતાં કેટલાક લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો અને આરોપ લગાવ્યો કે કિન્નાખોરીપૂર્વક કાર્યવાહી થઈ રહી છે. કેટલાક લોકોએ વિરોધ કરતા આરોપ લગાવ્યો કે સરપંચ અને તલાટી મનમાની કરીને તોડફોડ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જૂનાગઢમાં એપીએમસીમાં કૃષિ ભવનનું કર્યું લોકાર્પણ. બપોર બાદ સોમનાથ દાદાના દર્શન કરી મેળવ્યા આશીર્વાદ. ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મંદિર પહોંચ્યા, જ્યાં મહાદેવને જળાભિષેક કરી શાસ્ત્રોક્ત વિધિથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાક પૂજા કરી ધન્યતા અનુભવી. દર્શન અને પૂજા બાદ અમિત શાહે સોમનાથ યાત્રા એપનું લોકાર્પણ કર્યું. એપ દ્વારા હવે ભક્તો પૂજાવિધિ નોંધણી, નજીકના જોવાલાયક સ્થળોની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું. સોમનાથ મંદિરે ભાજપના મંત્રીઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આ પહેલા અમિત શાહે જૂનાગઢમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન ભવનનું લોકાર્પણ કર્યું, જેમાં ખેડૂતો માટે કેન્ટીન, આરામગૃહ અને કિસાન માહિતી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત એપીએમસીના હોદ્દેદારો માટે બોર્ડ મીટિંગ રૂમ અને કર્મચારીઓ માટેની ઓફિસ પણ તૈયાર કરવામાં આવી છે. કિસાન ભવન, એપીએમસીના જુદા જુદા શેડના નવા છાપરા, એક નવા શેડનું નિર્માણ અને એપીએમસીમાં આંતરિક સીસી રોડ પણ તૈયાર કરાયા છે. ગૃહ અને સહકાર મંત્રીએ જિલ્લા સહકારી બેંકના મુખ્ય કચેરી ભવન અને પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન પણ કર્યું. સાથે જ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિરની ખુલ્લી મૂકી, જેમાં અંદાજે 20,000 ખેડૂતો ભાગ લેશે. વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ફરી વિવાદમાં આવ્યા. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કેપી ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટલમાં ઘૂસી ગ્રાહકો અને હોટલ સંચાલકોને માર મારતો વિડીયો વાયરલ થયો. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટલમાં પહોંચ્યા હતા અને ચા પી પાણી કરી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારી ભગાડ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજનો વિડીયો વાયરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરિવારને સાથે રાખી પોલીસ ભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માંગ કરી છે. ખેડામાં દારૂના વેચાણને લઈ જિલ્લા કોંગ્રેસનો વિરોધ. જિલ્લા કોંગ્રેસે દારૂના ધંધાને લઈને પોલીસ પર કર્યા આક્ષેપ. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારના રોજ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવવામાં આવ્યો. તાજેતરમાં વસોના ટુંડલ ગામમાં હરખા તળાવ પાસેના વીર રેસિડેન્સીની પાછળના ભાગમાં આવેલ બંધ પોલ્ટ્રી ફાર્મમાં મોટા પાયે થતા વિદેશી દારૂના કટિંગ સ્થળે દરોડા પાડી ₹24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. દરોડા દરમિયાન જિલ્લાના વહીવટીદાર બનાવ સ્થળે પહોંચી રેડ કરનાર પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી મુખ્ય બુટલેગર ગિરીશ પ્રજાપતિને કારમાં બેસાડી ભગાડી ગયા હતા. આમ પોલીસ વિભાગ અને બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા મુખ્ય બુટલેગરને શુક્રવારના રોજ રજૂ કરી દેવામાં આવ્યો હતો. આવા ગંભીર મુદ્દાઓને અનુલક્ષીને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માંગ કરાઈ છે. દારૂ અને જુગારની બદી ડામવામાં નિષ્ફળ જણાશે તો આગામી દિવસોમાં બંદી ખુલ્લી પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. જિલ્લા કોંગ્રેસે પોલીસની સાંઠગાંઠથી દારૂનું વેચાણ ચાલતું હોવાનો આક્ષેપ કર્યો. જિલ્લા કોંગ્રેસે બુટલેગરો સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને જે આવેદન આપવામાં આવ્યું તેમાં ફક્ત દારૂનો જ નહીં પરંતુ જુગારનો પણ ઉલ્લેખ કરી રજૂઆત કરવામાં આવી. આગામી દિવસોમાં જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જિલ્લા મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ અને NSUI તથા સેવાદળ તથા કોંગ્રેસ પક્ષના વિવિધ સંગઠનોને સાથે રાખીને જનતા રેડ પાડવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. દેશભરના 1275 રેલવે સ્ટેશનોને વિશ્વકક્ષાના બનાવવામાં આવશે, જેમાંથી ગુજરાતના 87 સ્ટેશન હશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કામગીરી શરૂ. ભારતીય રેલવે દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વકક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશમાં 1275 જેટલા રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતના છે. અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પ્રોજેક્ટના અમલીકરણ માટે એન્જિનિયરિંગ, પ્રોક્યુમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જે 13 માર્ચ 2023ના ખોલવામાં આવ્યા હતા. રીડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્કાયવોક, લેન્ડસ્કેપ પ્લાઝા વગેરેના રૂપમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને સ્ટેશન પર હેરિટેજ સ્મારકો અને નવા સિટી સેન્ટરના એકીકરણ માટે એક સર્વગ્રાહી દ્રષ્ટિકોણની પરિકલ્પના કરવામાં આવી છે. સ્ટેશનની બિલ્ડિંગ વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે. અનાજ દળે સુપરફાઇન ગરગંટીતો માઇક્રોફાઇન. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 133 નવા કેસ. અમદાવાદમાં સૌથી વધુ 70 નવા કેસ. હાલ રાજ્યમાં 740 એક્ટિવ કેસ. હાલોલ પાવાગઢ રોડ પર યુવકે હવામાં કર્યું ફાયરિંગ. પિસ્તોલ સાથે પોલીસ ઇમરાન નામના યુવકની કરી ધરપકડ. રાજકોટમાં સરકારી ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો. રૂડાના એડિશનલ કલેક્ટરની ગાડીમાંથી ઝડપાયો દારૂ.
સુરતના ઉતરાણમાંથી ઝડપાયું 7 લાખથી વધુનું નકલી શેમ્પૂ, બ્રાન્ડેડ બોટલમાં ભરી શેમ્પૂ કરતા હતા વેચાણ. અનાજ દળે સુપરફાઇન, ગરગંટી તો માઇક્રોફાઇન. સતત માવઠાના મારની વચ્ચે વધુ એક માવઠાની આગાહી. 2 દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. રાજ્યમાં 22-23 માર્ચે ફરી વરસી શકે છે કમોસમી વરસાદ. આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં પડી શકે છે વરસાદ. 22મી બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, ડાંગ, તાપી, પોરબંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ. માર્ચ બાદ એપ્રિલમાં પણ માવઠું નહીં છોડે પીછો. હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલની મોટી આગાહી. કહ્યું આખું વર્ષ વિષમ હવામાનવાળું રહી શકે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠું ત્રાટકે તેવું અનુમાન. 8મી મે પછી રાજ્યમાં આંધી વંટોળનો પ્રકોપ રહે તેવી શક્યતા. 8મી મે બાદ રાજ્યમાં ફરી માવઠું થઈ શકે છે. બાગાયતી પાકનું ધ્યાન રાખવા અંબલાલ પટેલની ખેડૂતોને સલાહ. હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલની ગરમી અંગે આગાહી. રાજ્યમાં 21મી માર્ચ બાદ ધીમે ધીમે ગરમી વધશે. 21મી માર્ચથી 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્યની કાળજી રાખવા સલાહ. ગરમીના કારણે કફ અને શ્વાસની તકલીફના રોગોમાં થઈ શકે છે વધારો. ગીર સોમનાથના ઉનાના ગામોમાં ચોમાસા જેવો માહોલ. ભડિયાદર ગામે શેરીઓ વચ્ચે વહી નદી, ભર ઉનાળે વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ. ગીર સોમનાથમાં દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ. ઉના, સૈયદ, રાજપરા, નવા બંદરના કાંઠા વિસ્તારમાં વરસાદ. કમોસમી વરસાદથી માછલી સુકવતા માછીમારોને નુકસાન. ગીર સોમનાથના ગીરગઢડાના શાણાવાકિયા, બેડિયા, નીતલીમાં કરા સાથે વરસાદ. ડુંગળી, તલ, ચણા સહિતના પાકોને નુકસાન. તલાડાના બોરવવા, સુરવા, અકોલવાડી સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ. કેરીના પાકને નુકસાનીની ભીતિ. સોમનાથના ઉનામાં ફૂંકાયો તેજ પવન. તેજ પવનની સાથે ધૂળની ડમરી ઓડતા લોકોમાં અફરાતફરી. લોકોએ જીવ બચાવવા પોતાના ઘર તરફ મૂકી દોડ. અમરેલીના બાબરા પંથકના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ. લુણકી ગામમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયું પાણી. પશુઓના ઘાસચારણે નુકસાન. અમરેલી જિલ્લાની દરિયાઈ પટ્ટીમાં વરસાદ. જાફરાબાદના ટીમી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો. લોર, પાછોરિયા, પીંછડી, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હિમાળ સહિતના ગામે વરસાદથી ખેડૂતોમાં મોટા નુકસાનની ભીતિ. અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ખડસલી, છાપરી, વિજપડી સહિતના વિસ્તારોમાં માવઠું. કમોસમી વરસાદથી ખેડૂતો પર ઘેરાયા ચિંતાના વાદળ. રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર. કમોસમી વરસાદ વરસ્યો. ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઘઉં, ચણા, મકાઈ જેવા પાકને નુકસાનીની ભીતિ. રાજકોટના જસદણ પંથકમાં કમોસમી વરસાદ. જસદણ પંથકમાં 1.5 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. શેરીઓમાં વહેતું થયું વરસાદી પાણી. ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતો પરેશાન. રાજકોટના ગોંડલના કોલીથડ ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ. ખેડૂતોના શિયાળુ પાકને થઈ શકે છે નુકસાન. કોલીથડમાં મરચા, ઘઉં, કપાસનું મોટા પાયે થયું છે વાવેતર. રાજકોટના ગોંડલના કોલીથડ, હળમતાળા, પાટિયાળીમાં વરસાદ વરસ્યો. ખેડૂતોના ઘઉં, ચણા, મરચા અને લસણનો તૈયાર પાક પલળ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને માથે હાથ દઈને આવ્યો રોવાનો વારો. રાજકોટના ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે સર્જાયો ચોમાસા જેવો માહોલ. પોરબંદરમાં અડવાણાના વાતાવરણમાં પલટો. ભર ઉનાળે અજવાણામાં કરા પડ્યા. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. પોરબંદરના બરડાના ગામોમાં ભર ઉનાળે કરા પડ્યા. પોરબંદરના અડવાણા, ભૂમિયાવદર અને બિલેશ્વરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો. કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં. સુરેન્દ્રનગરના થાનમાં કરા સાથે વરસાદ. થાન, લીમડી, વઢવાણ, ચુડા, ચોટીલામાં કરા પડ્યા. કરા પડતા ખેડૂતોને નુકસાન. ખેડૂતોને ઘઉં, વરિયાળી, એરંડા પાકમાં મોટું નુકસાન. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, સાંતલપુર, શંખેશ્વર સહિત પંથકમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ. ખેડૂતોને જીરું, ઇસબગુલ, ઘઉં, કપાસ સહિતના તૈયાર પાકને નુકસાન. ખેડૂતોની 3-4 મહિનાની મહેનત પર ફરી વળ્યું પાણી. પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. ઘઉં, એરંડા, ઇસબગુલ, ઘાસચારો, તમાકુ સહિતના પાક પર ફરી વળ્યું વરસાદી પાણી. સાંતલપુરમાં ગઢા, કોરડા, જાખોત્રા, વર્ણોસરી સહિતના ગામોમાં ઉભો પાક ઢળી પડ્યો. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ. આહવા સહિત અનેક વિસ્તારમાં સતત 4 દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતિત બન્યા.
કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ. ગાંધીધામમાં કરા સાથે વરસાદ પડ્યો. ભચાઉ તાલુકાના ગામડાઓમાં પણ વરસાદી માહોલ. રસ્તા ઉપર ભરાયું પાણી. વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ. દાદરાનગર હવેલીની હદ પર આવેલા માંદોની, સિંધુની, બેડપા, ચીસદા, ભાઠેરી અને ટુકવાડા ભાઠેરી ગામે પણ વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ઉત્તર ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદ. સાબરકાંઠામાં પડેલા ભારે વરસાદ બાદ પાણી ભરાયા. સુરજપુરા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો પરેશાન. સાબરકાંઠામાં માવઠાથી ભારે નુકસાન. કરણપુર આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા. માવઠાથી ઘઉં, ચણા સહિતના પાકોને મોટું નુકસાન. પાક ઢળી પડ્યો. ખેડૂતો લાચાર. અરવલ્લીમાં કમોસમી વરસાદથી ચણાના પાકને વ્યાપક નુકસાન. ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લામાં ખેડૂતો 1.79 લાખ હેક્ટર જમીનમાં ઘઉં, મકાન, ચણા જેવા પાકોનું કર્યું વાવેતર. ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી સહાયની કરી માંગ. તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી શાકભાજી સહિત અનાજ, કઠોળ, કેરીના પાકને નુકસાન. સતત બે દિવસથી પડી રહ્યા છે વરસાદી ઝાપટા. કેટલાક ખેડૂતોને લણણી કરેલો તૈયાર પાક પલળ્યો. સર્વે કરી સહાય ચૂકવવાની માંગ. વલસાડમાં કેરી પકવતા ખેડૂતોને ફટકો. વાતાવરણમાં પલટાથી કેરીના પાકને 30% વધુ નુકસાનનો દાવો. વલસાડ જિલ્લામાં 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આવેલી છે આંબાવાડી. નુકસાનીનું વળતર ચૂકવવા માંગણી. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ઈસબગુલના પાકને મોટું નુકસાન. 2 કરોડ રૂપિયાથી વધુના નુકસાનનો દાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3 વાર પડ્યો છે કમોસમી વરસાદ. લીંબડી તાલુકાના રાળોલ અને આસપાસના ગામોમાં અંદાજે 5,000 વીઘાથી વધુ જમીનમાં થયું છે ઈસબગુલનું વાવેતર. રાજકોટના ઉપલેટામાં કમોસમી વરસાદ. જગતના તાત રામ ભરોસે ઘઉં, વરિયાળી, ચણા, કેરી સહિતના પાકને નુકસાન. નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદની સ્થિતિની સમીક્ષા કરી પ્રાથમિક સર્વે કરવા આપ્યો આદેશ. વિડીયો કોન્ફરન્સિંગથી તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજી મેળવી વિગતો. 5 માર્ચથી 9 માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં થયો હતો કમોસમી વરસાદ. હજી પણ કેટલાક જિલ્લામાં માવઠાનો માર યથાવત. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી પાક નુકસાનીના માટે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નુકસાન સર્વેની માંગ કરી રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી. તાત્કાલિક અસરથી સર્વે કરી સહાયની માંગણી. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ધારાસભ્યે કરી સર્વે કરી વળતર ચૂકવવાની માંગણી. અડવાણા, ભૂમિયાદર, બિલેશ્વર અને કુતિયાણામાં માવઠાના કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકસાનનો દાવો. અરવલ્લીના બાયડના ધારાસભ્યની ખેડૂતોને સહાય આપવા માંગણી. ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે અને વળતરની માંગ કરી. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનો પત્રમાં ઉલ્લેખ. મહીસાગર જિલ્લામાં ફરી કેનાલમાં પડ્યું ગાબડું. કારંટા ગામ પાસે કરાણા ડેમની જમણા કાંઠા કેનાલ તૂટતા મકાઈ અને ઘઉંના પાકમાં ફરી વળ્યું પાણી. સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાનનો ખેડૂતોનો આરોપ. રાજકોટના ગોંડલમાં ખેતરમાં ઘઉંના પાકમાં આગ. ખેતરમાંથી પસાર થતી પીજીવીસીએલની લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો દાવો. ઘઉંનો પાક બળીને રાખ. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો. કોરોના, ઇન્ફ્લુએન્ઝા, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો. જરૂર ના હોય તો એન્ટીબાયોટિક્સ ન લેવા આરોગ્ય તંત્રની સલાહ. રાજકોટ સિવિલમાં દર્દીઓ પરેશાન. રવિવારે ઓપીડીમાં ડોક્ટરોની ગેરહાજરીથી મુશ્કેલી. ઓપીડીમાં ડોક્ટર નહીં પરંતુ શ્વાન જોવા મળ્યા. રવિવારે 9 થી 1 વાગ્યા સુધી ઓપીડી ચાલુ હોવાનો નિયમ. જોકે અડધો દિવસ પણ ડોક્ટર ન આવતા દર્દીઓમાં રોષ. ઓપીડીના દર્દીઓને એમરજન્સી વિભાગમાં મોકલાયા. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ. હાલોલના બાસ્કા ગામના યુવકે કર્યું હતું ફાયરિંગ. પિસ્તોલ સાથે આરોપીની ધરપકડ. પિસ્તોલ ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ. યુવકનું ફાયરિંગ કરતો વિડીયો પણ સામે આવ્યો. જાહેર રસ્તા પર યુવકે પિસ્તોલ લોડ કરી હવામાં કર્યું હતું ફાયરિંગ. ફાયરિંગથી લોકોમાં ફફડાટ. પોલીસે ઘટના અંગે આર્મ્સ એક્ટ મુજબ નોંધ્યો ગુનો. છોટાઉદેપુર જિલ્લા એસપી અને એસપી કચેરીના તમામ સ્ટાફ પર પૂછપરછ માટે લવાયેલા સગીરને માર મારવાનો આક્ષેપ. જુવેનાઇલ જસ્ટિસ કોર્ટે ગાંધીનગર સીઆઈડીને જિલ્લા એસપી સહિત 15 લોકો સામે તપાસના આપ્યા આદેશ. માર માર્યા બાદ પીડિતની હાલત ગંભીર. 4 ખાનગી હોસ્પિટલમાં પોલીસે જ પીડિતની સારવાર કરાવી હોવાનો પણ દાવો. સુરતની પૂણા પોલીસ વિવાદમાં મારામારીના કેસમાં ઝડપાયેલા આરોપીને પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ. કોર્ટમાં આરોપીએ પૂણા પોલીસ વિરોધમાં નિવેદન આપ્યું. રિટાયર્ડ અધિકારીએ પોલીસ પર દબાણ કર્યાનો આક્ષેપ. મુદ્રા તાલુકાની 86 પ્રાથમિક શાળાઓમાં આરો પ્લાન્ટ બેસાડવાની પ્રક્રિયામાં કૌભાંડ. પ્લાન્ટ ફિટ કર્યા વગર 86 લાખનું ચુકવણું કરી દેવાનો ઘટસ્ફોટ. તત્કાલીન ટીડીઓ સહિત કુલ 6 કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ.
2020-21 અને 2021-22 માં આરઓ સિસ્ટમ માટે 15માં નાણાં પંચ હેઠળ મંજૂર કરાઈ હતી ગ્રાન્ટ 86 લાખ રૂપિયાના ખર્ચે ખાનગી કોન્ટ્રાક્ટરને અપાયું હતું. આરઓ પ્લાન્ટ ખરીદવાનું કામ ખરીદી બાદ પ્લાન્ટ ફિટ કર્યા વગર જ જતો રહ્યો હતો કોન્ટ્રાક્ટર. બોટાદ સિટી મામલતદારે ટ્રેક્ટર ચાલક અને તેના પુત્રને માર માર્યાનો આરોપ. તુરખા રોડ પર પસાર થતા ટ્રેક્ટર ચાલકને રોકી રૂપિયાની માંગણી કરી હોવાનો દાવો. અધિકારીની દાદાગીરી અને પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ આક્ષેપ. સમગ્ર મામલે મામલતદારનું મૌત. અરવલ્લીના મોડાસા પાસે પોલીસની ખાનગી કાર અને દારૂ ભરેલી કાર વચ્ચે અકસ્માત. મહિલા પીઆઈ અને એક પોલીસકર્મી થયા ઇજાગ્રસ્ત. દારૂ ભરેલી કાર સાથે બે આરોપીને ઝડપી લેવાયા. ગાંધીનગર વિજિલન્સની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. બુટલેગરની કારનો પીછો કરતી વખતે સર્જાયો અકસ્માત. ઉંઝાના દાસજમાં વરિયાળીમાંથી નકલી જીરું બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. વરિયાળીના ભૂસાને પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ચડાવતા હતા ઢાળ. મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં રેડ દરમિયાન નકલી જીરું ઝડપાયું. કુલ 3,360 કિલો નકલી જીરું જપ્ત. વલસાડના કપરાડામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. લગ્નમાંથી ઘરે પરત ફરી રહેલી સગીરા પર બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. બંને આરોપીઓ પણ સગીર, પીડિતા સારવાર હેઠળ. ભાવનગરના તળાજામાંથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ મળ્યો. આઈટીઆઈ કોલેજના પાછળના વિસ્તારમાંથી મળ્યો મૃતદેહ. યુવકના મોત અંગે તપાસનો ધમધમાટ. જામનગરના જામજોધપુરમાં થયેલી 20 લાખ રૂપિયાની લૂંટના કેસમાં બે રીઢા ગુનેગાર ઝડપાયા. હજી બે શખ્સો ફરાર. 18,50,000 રૂપિયા અને બે મોબાઈલ જપ્ત. ગત મંગળવારે માર્કેટિંગ યાર્ડ નજીકથી વેપારીના હાથમાંથી 20 લાખ ભરેલી બેગ લઈ આરોપી થયા હતા ફરાર. રાજકોટના જેતપુરના નવાગઢમાં યુવકે ગળે ફાંસો લગાવી ટૂંકાવ્યું જીવન. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. આપઘાતનું કારણ અકબંધ. જેતપુર સિટી પોલીસે હાથ ધરી તપાસ. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં લાખો રૂપિયાનું ડુપ્લિકેટ શેમ્પુ ઝડપાયું. બે આરોપીની ધરપકડ. બ્રાન્ડેડ શેમ્પુની બોટલોમાં ડુપ્લિકેટ શેમ્પુ ભરી કરાતું હતું વેચાણ. પોલીસે કુલ 7,35,000થી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના નાનામવા રોડ પર આવેલી કૈલાશ કર્મચારી સોસાયટીમાં વ્યાજખોરોનો આતંક. વૃદ્ધાના ઘરમાં ઘૂસી વ્યાજખોરો ઘરનો સામાન લઈ ગયા. વૃદ્ધાએ 3 મહિના પહેલા 20,000 વ્યાજે લીધા હતા. એક અઠવાડિયાનું 2,000 રૂપિયા વ્યાજ વૃદ્ધા ચૂકવતો હોવાનો દાવો. અજયસિંહ અને તેના સાગરીતોએ રાત્રે વૃદ્ધાના ઘરે પહોંચી કરી હતી માથાકૂટ. ત્યારબાદ ઘરમાંથી વોશિંગ મશીન ઉપાડી ગયા. સાથે જ ધમકી આપી કે નાણાં આપ્યા બાદ જ સામાન પરત મળશે. સીસીટીવી વાયરલ થતા પોલીસ દોડતી થઈ. અમદાવાદના નિકોલમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકને પત્રકાર તરીકેની ઓળખ આપી 5 લાખનો તોડ કરવા મામલે બે લોકોની ધરપકડ. બે આરોપી ફરાર. 5 લાખ રૂપિયાનો તોડ કરી દર મહિને 25,000ના હપ્તાની કરી હતી માંગણી. ભારત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રમાડતા પંચમહાલના બે બુકી ઝડપાયા. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ સાથે ધરપકડ. અન્ય 3 શખ્સો થયા ફરાર. વડોદરામાં પોલીસકર્મીઓએ હોટલમાં ઘૂસી ગ્રાહકોને માર મારીને ભગાડ્યા. સંચાલકને માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ. પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગે સરસિયા તળાવ પાસે હોટલમાં દાદાગીરી કરી હોવાનો આરોપ. પીએસઆઈ ડાંગર અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં. પીએસઆઈ સામે કાર્યવાહીની માંગણી. સુરતના કાપોદ્રામાં દીકરીઓના નામે મંડળ શરૂ કરી યુવકે છેતરપિંડી કરી હોવાનો આરોપ. ઉત્તરાયણના દિવસે યુવકે દીકરીઓના નામે લગાવ્યા હતા સ્ટોલ. 2221 દીકરીઓને 5 લાખ રૂપિયા અને ઈ બાઇક આપવાની કરી હતી વાત. નામ નોંધાવનારી યુવતીઓને હેરાન કરતો હોવાનો પણ આરોપ. કિરણ પટેલના એક બાદ એક કૌભાંડો આવી રહ્યા છે બહાર. વડોદરામાં 2018ના નવરાત્રીના આયોજનમાં ગોધરાના વેપારી સાથે 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ. વેપારીએ ફરિયાદ નોંધાવતા કિરણ પટેલે 7.5 લાખ આપ્યા હતા, જ્યારે 10 લાખ હજી પણ બાકી હોવાનો દાવો. મહાઠક કિરણ પટેલે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નવડિયાનો કર્યો હતો સંપર્ક. અમદાવાદ G20 સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. અમદાવાદ અને જમ્મુ કાશ્મીરમાં એક હોટલમાં બંને વચ્ચે મુલાકાત થઈ હોવાનો દાવો. રાજકોટમાં એડિશનલ કલેક્ટરની ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી. શીતલ પાર્ક પાસેથી સ્થાનિક લોકોએ ડ્રાઈવરને ઝડપ્યો. રાજ્યમાં રમતા રમતા વધુ એક યુવકનું મોત. રાજકોટમાં ક્રિકેટ રમતા 45 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક. રવિવારની રજા હોવાથી યુવક ક્રિકેટ રમવા આવ્યો હતો. મૃતકના પરિવારજનો અને મિત્રોમાં શોકનો માહોલ. છેલ્લા 1.5 મહિનામાં રમતા રમતા મોતની 8મી ઘટના. જ્યારે હાર્ટ એટેકથી 1.5 મહિનામાં કુલ 10 લોકો મોતને ભેટ્યા. યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય. રાજકોટના જેતપુર સરદાર રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક ચાલકનું મોત. એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. જામકંડોરણાથી બાઇક પર પરત ફરતી વખતે નડ્યો અકસ્માત.
નર્મદાના કેવડિયામાં ચાલતી ઈ રિક્ષામાં ફરી લાગી આગ. ચાર્જિંગ સ્ટેશન પર મૂકેલી ચાર રિક્ષા સળગી. વારંવાર ઈ રિક્ષામાં આગ લાગતા પ્રવાસીઓમાં ભયનો માહોલ. પોરબંદરના શિંગડા ગામે કંડોળ સીમ વિસ્તારમાં લાગી આગ. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સમયસર આગ પર કાબુ મેળવતા મોટું નુકસાન ટળ્યું. રાજકોટના ઉપલેટામાં કારખાનામાં આગ. ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલા ચંદન લાઈમ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી. ઉપલેટાના બે ફાયર અને ધોરાજીના ફાયર ફાઈટરની મદદથી આગ પર મેળવાયો કાબુ. અંબાજીમાં અજાણ્યા વાહનને જીપને ટક્કર મારતા ચાલકનું મોત. અજાણ્યો વાહન ચાલક થયો ફરાર. પોલીસે અકસ્માતે ગુનો નોંધી હાથ ધરી તપાસ. આણંદ સામરખા ચોકડી નજીક કાર ઝાડ સાથે અથડાઈ. કાર ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત. ચાલકને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ. નવસારી શહેરમાં આવેલા ઇટાડવા વિસ્તારમાં યુવકે આંબારા ઝાડ પર લટકી આત્મહત્યા કરી. ગ્રામ્ય પોલીસે ઝાડ પરથી મૃતદેહ ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. જિલ્લામાં બે દિવસમાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના. સુરતના ઓલપાડના પરિયા ગામે શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં રહેતા યુવકનો આપઘાત. ચાર મહિના પહેલા સર્જાયેલા અકસ્માતથી યુવક પરેશાન હોવાનો દાવો. યુવકની કારથી સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના થયા હતા મોત. પોલીસે હાથ ધરી તપાસ. વડોદરાના કરજણમાં યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત. યુવકના આપઘાતનું કારણ અકબંધ. કરજણ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી હાથ ધરી તપાસ. કચ્છના નલિયામાં દબાણો દૂર કરાયા. 120 જેટલા પાકા દબાણો દૂર કરાતા લોકોએ વિરોધ નોંધાવ્યો. તલાટી અને સરપંચ પર મનમાની કરતા હોવાનો લગાવ્યો આરોપ. નોટિસ આપ્યા વગર દબાણો દૂર કર્યા હોવાનો આક્ષેપ. રાજકોટમાં નાડામાંથી મળી આવેલા દસ્તાવેજ મામલે એડિશનલ કલેક્ટરને એફઆઈઆર નોંધવા આદેશ. તલાટીને મામલતદારે સોપોઝ નોટિસ ફટકારી. રેકોર્ડના દસ્તાવેજો ગુમ થતા સિટી પ્રાંત સંદીપ વર્માને સોંપાઈ તપાસ. બનાસકાંઠાના પાલનપુર એસપી કચેરી આગળ થયેલા બાંધકામ મામલે પ્રિન્સિપલ જજે સ્ટે આપ્યો. બાર એસોસિએશનના માંગને ધ્યાનમાં રાખી કોર્ટે હાલ મનાઈ હુકમ ફરમાવ્યો. એસઓજી કચેરી આગળ કોર્ટ બાંધી અને કોર્ડન કરવાની કવાયત હાથ ધરાતા કોર્ટે પોલીસ વિભાગને રોક્યું હતું. બાર એસોસિએશનને નોંધાવ્યો વિરોધ. ભાવનગર મહાનગરપાલિકાએ વિદ્યાનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવ્યા. મનપાના પ્લોટમાં સ્નાનઘર અને આંગણવાડી બનાવવા મંજૂરી મળતા કાર્યવાહી. મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન એક મહિલા બેભાન થઈ. 108 મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ. મહિલાની હાલત હાલ સ્થિર. ગીર સોમનાથમાં કોડીનાર નવી કમર્શિયલ રેલ લાઇનનો ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના 19 ગામના 1100 જેટલા ખેડૂતોની હજારો એકર જમીન સંપાદનમાં જવાનો દાવો. ખેડૂતોએ કહ્યું સરકારના નિર્ણયથી 400 વધુ ખેડૂતો ખેડૂત ખાતેદાર જ મટી જશે. ખેડૂત થશે જમીન વિહોણા. ખેડૂતોની નવી રેલવે લાઇનના બદલે હયાત મીટર ગેજ લાઇનને રૂપાંતરિત કરવાની માંગ. ખેડૂતો કોઈપણ ભોગે રેલવે લાઇન ન નાખવા દેવા મક્કમ. અસરગ્રસ્ત ગામડાઓમાં મિટિંગો શરૂ. આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી. યાત્રાધામ પાવાગઢમાં મંદિરમાં શ્રીફળ અંગેના સરકારના નિર્ણયનો એએચપી અને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો. માંડવી ગેટ પાસે શંખનાદ કરી વિરોધ પ્રદર્શિત કર્યો. અગાઉ પણ આવેદનપત્ર તથા રજૂઆતો કરી હોવા છતાં નિર્ણયો પાછો ખેંચવામાં ન આવતા વિરોધ. ભાવનગરમાં ગીતા ચોક સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ. ગીતા ચોકના રહીશોએ થાળી વગાડી રોષ વ્યક્ત કર્યો. કેટલાક વિધર્મીઓએ આ વિસ્તારમાં ઇરાદાપૂર્વક મકાન ખરીદવાની હિલચાલ વધારી હોવાનો સ્થાનિકોનો દાવો. અંકલેશ્વરના સરફુદ્દીન ગામની ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ ડેપ્યુટી સરપંચ સહિત 7 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ રજૂ કર્યો. છેલ્લા 20 વર્ષનો હિસાબ માંગતા અવિશ્વાસની દરખાસ્ત લવાઈ હોવાનો સરપંચનો દાવો. સ્થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું. આણંદ નગરપાલિકા વોર્ડ નંબર 2ના સ્થાનિકોનો પાલિકા સામે વિરોધ. ગટરનું પાણી બંધ કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કાઉન્સિલરો કે નગરપાલિકા તંત્ર પગલાં ન લીધી હોવાનો આરોપ. સ્થાનિકોએ કાઉન્સિલર હાય હાયના નારા લગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો. અમદાવાદના મણિનગર અંડરબ્રિજમાં લોડિંગ ટેમ્પો ફસાયો. અંડરબ્રિજના બંને તરફના રસ્તા બંધ કરાયા. ફરજ પર ટીઆરબી અને હોમગાર્ડ જવાનોએ કરી મદદ. ભારે જહેમત બાદ ટેમ્પોને બહાર કઢાયો. જાહેર રસ્તા પર આખલાઓના આતંકનો વીડિયો વાયરલ. અમરેલીના રાજુલામાં 4 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. રાજુલા જાફરાબાદ રોડ પર 2 આખલાઓની લડાઈમાં અન્ય 2 આખલાઓએ પણ ઝંપલાવ્યું. વાહન ચાલકોમાં ફફડાટ. વડોદરાના શેરખી બિમપુરા ગામે દીપડાને પકડવા વન વિભાગે મૂક્યું પાંજરું. દીપડો જોવા મળતા ગામ લોકોમાં ફેલાયો છે ડરનો માહોલ. થોડા દિવસ પહેલા ગામમાં દીપડાની લટારના સીસીટીવી આવ્યા હતા સામે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે દાદાના દર્શન કર્યા. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ દેશ વિદેશથી આવતા યાત્રીઓને ઉપયોગી સોમનાથ ટ્રસ્ટની ઈ વેબસાઇટનું કર્યું લોકાર્પણ.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોની અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટેની પસંદગી. અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ માટેનું કામ પણ શરૂ કરાયું. રીડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્ય. બિલ્ડિંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત. વડોદરા એરપોર્ટ પર કસ્ટમ અને ઇમિગ્રેશન સુવિધાને લીલી ઝંડી. વિદેશ જતા હજારો મુસાફરોને થશે ફાયદો. વિદેશ જતા મુસાફરોને હવે વડોદરાથી જ સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે. સુરતમાં બ્રેન્ડેડ યુવકે આપ્યું 7 લોકોને નવજીવન. શૈશવ ગિરીશ પટેલના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુનું દાન કરાયું. સુરતની ડોનેટ લાઈફ ઓર્ગેન ડોનેટ કરાયા સંસ્થાએ અત્યાર સુધીમાં 45 હૃદય અને 15 ફેફસાનું કરાવ્યું છે દાન. તમિલનાડુમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ યોજાયો. ગુજરાત અને તમિલનાડુના ઐતિહાસિક સાંસ્કૃતિક જોડાણની ઉજવણી. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને સન્માનિત કરાયા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્ય સરકારના મંત્રીઓ હાજર રહ્યા. તમિલનાડુમાં 12 લાખથી વધુ વસે છે સૌરાષ્ટ્રવાસી. અમદાવાદમાં ટેકનોલોજી, લીડરશીપ એન્ડ ગ્રોથ થીમ પર આધારિત રાજ્ય વાર્ષિક દિવસની ઉજવણી. કોન્ફરન્સમાં ટેકનોલોજી અને નેતૃત્વના સંગમથી રાજ્યમાં વિકાસ અને ટેકનોલોજી સહિતના મુદ્દે ચર્ચા. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના ચેરમેન દર્શન શાહે એમએસએમઈ સેક્ટરમાં ઉભી થયેલી જરૂરિયાત કરી વાત. સુરત ગ્રામ્ય પોલીસે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજ્યો. સુરતના વાલકપાટિયા ખાતે આવેલા સ્વામિનારાયણ મિશન સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા હાજર. મોટી સંખ્યામાં લાભાર્થીઓ રહ્યા હાજર. અમદાવાદમાં ઓટોમેશન અને રોબોટિક્સના વિદ્યાર્થીઓએ હિમોગ્લોબિન માપવાનું અદભુત ડિવાઇસ તૈયાર કર્યું. ડિવાઇસ ડોક્ટર અને દર્દીઓને પણ ઉપયોગી થશે તેવો દાવો. ડિવાઇસમાં લાઇટ સોર્સ ડિટેક્શન મેથડ માટે સેન્સર મુકાયા છે. 3 મહિનામાં માર્કેટમાં આવશે ડિવાઇસ. સુરત પોલીસે વૃદ્ધો સાથે કરી જલસા પાર્ટી. ઘરડા ઘરના વૃદ્ધોને ડુમ્મસની મુલાકાત લેવડાવી અલગ અલગ રમતો રમાડી. પોલીસ કર્મીઓએ વૃદ્ધો સાથે ગરબાની પણ રમઝટ બોલાવી. વૃદ્ધો થયા ભાવુક. કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત કોંગ્રેસી હોદ્દેદારો ખેડા જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ખેડા જિલ્લા પોલીસની સાંઠગાંઠથી દારૂનું બેફામપણે વેચાણ થતું હોવાનો આરોપ. ગુટલેગરો સાથે સંકળાયેલા અધિકારીઓ, પોલીસ કર્મીઓ વિરુદ્ધ ખાતાકીય રાહે શિસ્તભંગના પગલાં લેવાય તેવી માંગ. જૂનાગઢમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગનું સમાપન. રાષ્ટ્રીય મહામંત્રી સંતોષે આપ્યું માર્ગદર્શન. 3 દિવસ ચાલ્યો અભ્યાસ વર્ગ. આવનારી લોકસભાની ચૂંટણી અંગે કર્યું મંથન. સુરત ગ્રામ્ય પોલીસે વ્યાજખોરોથી કઈ રીતે બચી શકાય તે માટે એક સેમિનારનું કર્યું આયોજન. ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસની કામગીરીના પણ કર્યા વખાણ. સુરત જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 2415 લોકોને અપાવી છે લોન. મોરબી શહેરના બાગ બગીચામાં સુવિધાના નામે મીંડું. તંત્રની બેદરકારીના કારણે બગીચા બાળકો માટે બન્યા જોખમ. રાઈટ તૂટી ગઈ છે તો હિંચકા પણ હિંચકવા જેવા નથી રહ્યા. બગીચામાં બેસવા માટે બાંકડા પર પણ ઉગી નીકળ્યું છે ઘાસ. મોરબી પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. માવઠાએ કેરીના પાકનો કચ્છર ખાણ વાળી દીધો. એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ ભારે પવનને લઈને બાગાયતી ખેતી કરતા ખેડૂતોના હાલ બેહાલ થયા. માવઠાને કારણે જૂનાગઢ પંથકમાં કેરી અને ચીકુના પાક જાણે કે પાયમાલ થઈ ગયા. કમોસમી વરસાદને લઈ કેરીના પાક પર ગંભીર અસર ઊભી થઈ. એક તરફ ઝાકળ અને બીજી બાજુ કમોસમી વરસાદ અને ઓછું હોય તેમ ભારે પવનને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું. શરૂઆતમાં જે રીતે આંબામાં મોર આવ્યા હતા તેને લઈ ચાલુ સાલે ખૂબ સારી કેરી આવશે તેવી આશા બંધાઈ હતી, પણ વરસાદે તમામ આશા પર ઠંડુ પાણી ફેરવી દીધું છે. આ તરફ ફળોના હબ ગણાતા વંથલી વિસ્તારમાં ચીકુ અને સીતાફળની ખેતી વધુ થાય છે. હાલમાં કેરી સાથે ચીકુની સિઝન પણ છે, પરંતુ વાતાવરણે બધો ખેલ બગાડી નાખ્યો. તોફાની વરસાદને કારણે ચીકુનો પાક પણ ફેલ થઈ ગયો. મોટાભાગના ચીકુ ખરી પડ્યા અને હવે કંઈ ઉપજ નહીં થાય એવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ તરફ સાબરકાંઠામાં માવઠાએ મોટા પાયે નુકસાની નોંધી. તૈયાર ઘઉં, તમાકુ, ચણા, જીરુના પાક હતા નહોતા થઈ ગયા. રાત્રે થયેલા માવઠાથી ઘઉં, ચણા, જીરુનો પાક પલળી ગયો. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાનો માર પડ્યો. તાપીમાં અંતરિયાળ વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ અને પવનને કારણે મકાઈના ઉભા પાકને નુકસાન થયું. સોનગઢના મલંગદેવ અને ઓટા વિસ્તારમાં બરફના કરા પડ્યા, જેના કારણે મકાઈના પાકને વધુ નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો. છોટાઉદેપુરમાં થયેલ કમોસમી વરસાદે નુકસાન વેર્યું. ક્વાંટ, નસવાડી અને છોટાઉદેપુરમાં માવઠું થયું, જેને ખેડૂતોના મકાઈ અને દિવેલાના પાકનો સોથ વળી દીધો.
भारे पवन अने करा पड़ता उभा पाक जमीनदोस्त थया। खेडूतोनुं कहेवुं छे के मोंघा बियारण अने खातरनो उपयोग करवामां आव्यो हतो अने मजूरी थई होय ते अलग, परंतु हाल अत्यारे पाक निष्फळ जता खेडूतोने नुकसानी वेठवानो वारो आव्यो छे। मोटा पाये नुकसान थता खेडूतोए सरकार पासे सहायनी मांग करी छे। आ तरफ साबरकांठा जिल्लामां पण कमोસમી વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું। ખેડૂતોના તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। ચણા, ઘઉં, તમાકુ સહિતનો પાક ખેડૂતોએ તૈયાર કરીને કાપીને ખેતરમાં સુકાવવા માટે મૂક્યો હતો, પરંતુ વાવાઝોડું આવતા તે પાક ઉડી ગયો અને ત્યારબાદ વરસાદ પડતા બચેલો પાક પલળી ગયો। ખેડૂતોને તૈયાર કરેલા ચણા, ઘઉં, તમાકુ સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું। ભારે નુકસાનને કારણે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આસ લગાવી બેઠા છે। માત્ર 15 મિનિટના વરસાદે રોડનું કરી નાખ્યું ધોવાણ। સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 પર 6 લેનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે હાઈવે પર બનાવેલા નવા ઓવરબ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે, કેમ કે અહીં ખાબકેલા વરસાદે નવા રોડનું ધોવાણ કરી નાખ્યું। નેશનલ હાઈવે નંબર 8 જે અમદાવાદથી ઉદયપુરને જોડતો હાઈવે છે, અહીં હાલ 6 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે। અહીં તૈયાર થયેલ નવીન ઓવરબ્રિજ પરનો રોડ ધોવાઈ જતા નબળી કામગીરીથી પોલ ખુલી ગઈ છે। આજુબાજુમાં યોગ્ય રીતે પુરાણ ન કરતા રોડ ધોવાઈ ગયો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડની બાજુમાં જ મસમોટું ગાબડું પડી ગયું, રાત્રે વરસેલા વરસાદે નુકસાન કર્યું છે, તો રોડ ધોવાતા બાજુના સર્વિસ રોડ પર કપચી આવી જતા વાહન ચાલકો પરેશાન થયા। હાઈવે પર પણ ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। માવઠાથી રાહતના હજુ નથી કોઈ એંધાણ, 2 દિવસ રાજ્યમાં માવઠું રહેવાની હવામાન વિભાગની આગાહી। 2 દિવસ બાદ ફરી ઉદભવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। 21 અને 22 માર્ચે રાજ્યના અનેક વિસ્તારમાં ફરી થઈ શકે છે માવઠું। ખેડૂતોમાં ફરી વળ્યું ચિંતાનું મોજું। ભાવનગરના બગદાણામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, કડાકા ભડાકા અને કરા સાથે પડ્યો વરસાદ, કળમોદર કોટિયા વાવડીમાં પવન સાથે થયું માવઠું। કચ્છ જિલ્લાના વાગડ ગણાતા રાપરમાં પણ કરા સાથે તોફાની વરસાદ, ત્રાદર, માણાબા, ગીડી, સુદાણા સહિતના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો અને બાદમાં ધોધમાર વરસાદ પડ્યો, સાથે કરા પણ પડ્યા। કચ્છ જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું, કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પણ પડ્યા, રસ્તા ઉપર વહ્યું પાણી। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ફરી માવઠું, શિયાળી, ગડથલ, જાંબુ, રાણાગઢ સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ફરી વરસાદ પડતા એરંડા, ઘઉં, જીરું સહિતના પાકમાં મોટા પાયે નુકસાન। અમરેલીના ધારીમાં ફરી ખેડૂતો પર અણધારી આફત આવી, ફરી આજે બપોર બાદ કમોસમી વરસાદે મંડાણ કર્યા। ગીર પંથકના ગોવિંદપુર સહિત આસપાસના ગામોમાં, આદવિંદપુર સહિત આસપાસના ગામોમાં આજે પાણી ભરાયા। અંબાજીમાં કેટલાક વિસ્તારમાં કરા પડ્યા, બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ આકાશમાંથી વરસ્યા કરા, કરા પડતા લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। અંબાજીમાં ફરી હળવા વરસાદી ઝાપટા, કમોસમી વરસાદથી સર્જાયું ચોમાસા જેવું વાતાવરણ, ઘઉંના પાકમાં નુકસાનીની ભીતિ, માવઠાના પગલે જગતનો તાત મૂંઝવણમાં। પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ત્રાટક્યો, જિલ્લાના સાંતલપુર, રાધનપુર તથા શંખેશ્વરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। શંખેશ્વર તાલુકાના તારાનગર અને સુબાપુરામાં ગાજવીજ સાથે માવઠું, કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે કરા પડ્યા, ઘઉં, ઇસબગુલ, એરંડા, જીરું સહિતના પાકમાં નુકસાન। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખેડૂતો સાથે દુશ્મનાવટ પર ઉતરી આવ્યો હોય એવી સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં પણ બપોર બાદ વરસાદી માહોલ છવાયો, માંગરોળ તાલુકામાં માવઠું, કોસંબા વિસ્તારમાં કરા પડ્યા। કચ્છ જિલ્લાના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ, ભુજના થરાવાડા અને ગાગોદર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો, પવન સાથે માવઠું થતા ખેડૂતો ચિંતામાં, માવઠાના કારણે ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, કલ્યાણપુર પંથકના પટેલકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતની મુશ્કેલીમાં ફરી વધારો, ધાણા, ઘઉં અને ઘાસચારા સહિતના પાકને વ્યાપક નુકસાન। સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ ત્રાટક્યો, બજરંગપુર। અનાજ દળે સુપરફાઇન, ગરગંટી તો માઇક્રોફાઇન। રાજ્યમાં હજી 5 દિવસ માવઠાની આગાહી, 40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। જેતપુરમાં વરસાદથી માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા પાક પલળ્યો, મરચા, ઘઉં, ધાણા સહિતના પાક પર ફરી વળ્યા વરસાદી પાણી। હાલોલ પાવાગઢ રોડ પર યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પિસ્તોલ સાથે પોલીસ ઇમરાન નામના યુવકની કરી ધરપકડ।
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 133 નવા કેસ. અમદાવાદમાં સૌથી વધુ 70 નવા કેસ. હાલ રાજ્યમાં 740 એક્ટિવ કેસ. અનાજ દળે સુપર ફાઇન, ગરગંટી તો માઇક્રો ફાઇન. નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌરાષ્ટ્રનું જેને પાણિયારું કહેવાય છે, આ પ્રદેશ એક સમયે પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો હતો. દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયો હતો અને એ આ પાવન ધરા છે. આજે કરાવીશું એવી ઘણી બધી બાબતોથી આપને દર્શન પણ કરાવીશું, સાથે જ એવી જાણકારી પણ આપીશું જે બાબતો, જે પ્રસંગો આપે ફક્ત મહાભારત સિરિયલમાં અથવા તો તમે સાંભળ્યા છે, પુસ્તકોમાં વાંચ્યા છે એવી આ જગ્યા છે. ગુજરાતની ધરતી જે ધરબીને બેઠી છે ઇતિહાસ, જ્યાં મળે છે મહાભારત કાળના પુરાવા, એ પણ અમદાવાદથી 200 કિલોમીટર દૂર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢથી 6 માઇલ દૂર આવેલા તરણેતરમાં. આમ તો આ સ્થળ જાણીતું છે ભારતના સૌથી મોટા મેળા તરીકે, પરંતુ એક સમયે આ સંતોની નગરી તરીકે ઓળખાતું. ખડો પાણીને ખાખરા પથ્થરનો નહીં પાર, વગર દિવે વારું કરે દેવભૂમિ પાંચાળ, કે જે દેવોની ભૂમિ કહેવામાં આવે છે. અહીંયા તમામ સાધુ સંતોનું જે પીરસનું પણ આ ભૂમિમાંથી જાય એવું કહેવામાં આવે છે, કે બજરંગદાસ બાપા હોય કે જે સાધુ સંતો ભારતના આવેલા હોય તમામનું અહીંથી પીરસનું જઈ જાય છે આ વિસ્તારમાંથી. એટલે ઘણી બધી અહીંની જગ્યાનું મહત્વ છે આ વિસ્તારનું. માંડવરૂ નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ, ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. ખળપાણીને ખાખરા, ધરતી લાંપડિયાળ, વગર દિવે વાળું કરે પડ જોવો પાંચાળ. વાસુકી નાગની આ ભૂમિ દેવ પાંચાળ તરીકે જાણીતી હતી. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં જ યોજવામાં આવ્યો હતો. દ્રૌપદીનો હાથ મેળવવાની ઈચ્છા સૌના દિલમાં હતી, જેનું એક કારણ હતું તેનું અપ્રતિમ સૌંદર્ય. તે સમયે બ્રાહ્મણ વેશમાં પાંડવો પણ આ સ્વયંવરમાં સામેલ થયા. દરેક યોદ્ધાને માછલીની આંખ વીંધવા માટે 5 તક મળે તેવું નિર્ધારિત હતું. ઘણા યુવાનો તો મત્સ્યવેદની તક મળી પરંતુ ધનુષ જ ન ઉઠાવી શક્યા. કેટલાક માછલીની આંખ પર નિશાન ન તાકી શક્યા. જોકે બ્રાહ્મણ વેશમાં આવેલ પાંડવોમાંથી અર્જુન આગળ આવ્યા. તેમણે એક પછી એક 5 બાણ છોડ્યા. એક સીધી રેખામાં માછલીની આંખ વીંધાઈ ગઈ અને તે નીચે પડી ગઈ. અર્જુને અહીં જ મત્સ્યવેદ કરીને દ્રૌપદીનું પાણી ગ્રહણ કર્યું હતું તેવી લોકવાયકા છે. અને અહીં આવેલો છે એક કુંડ. એક
સમયે આ પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો હતો. ત્યારબાદ અહીંયા જે મંદિર છે તેના નામે જ આ ઓળખાવા લાગ્યું, એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે. પરંતુ અપભ્રંશ થઈને આ જગ્યાનું નામ પડ્યું તરણેતર. પરંતુ આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો તે છે મચ્છવેધની જગ્યા. જી હા, અર્જુને માછલીની આંખ પર નિશાન સાધી અને તીર માર્યું હતું ને ત્યારબાદ દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા, એટલે કે દ્રૌપદીનો સ્વયંવર અહીં જ થયો હતો. આ એ જ પવિત્ર જગ્યા છે જે મહાભારત સિરિયલમાં આપે જોઈ છે, આપે પુસ્તકોમાં વાંચી છે અને ક્યાંક સાંભળી છે. આટલી પવિત્ર જગ્યાના આજે અમે આપને દર્શન કરાવી રહ્યા છીએ. આપ જે આ જોઈ રહ્યા છો તે છે કે જ્યાં અર્જુને માછલીની આંખ પર જે તીર છે નિશાન સાધી અને તેઓએ તીર માર્યું હતું ને ત્યારબાદ જે પરીક્ષા આપી હતી ત્યારબાદ તેઓ જીત્યા હતા અને દ્રૌપદી સાથે તેમના લગ્ન થયા હતા. એક ફોટો પણ અહીંયા રાખવામાં આવ્યો છે જે આપ જોઈ શકો છો. ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતરના બ્રહ્મકુંડમાં અર્જુને મચ્છવેધ કર્યો હતો, એટલે કે આ એ જ જગ્યા છે. અહીં વસતા લોકો પણ આ પૌરાણિક ધરતીને પવિત્ર માને છે અને અહીંના હોવાનો ગર્વ અનુભવે છે. અહીંની લોકવાયકા પ્રમાણે આપણે જોઈએ તો એવું જાણવા મળે છે કે આને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે. પાંચાળ એ ભૂમિ છે, પાંચાળ કે જેની પાંચાલી હતી, એટલે કે દ્રૌપદી પાંડવોની પત્ની હતી તે અહીંની હતી. અને આ જે કુંડ દેખાય છે એવું કહેવામાં આવે છે કે અર્જુને જે મત્સ્યવેધ કર્યો હતો પાંચાલી સાથે લગ્ન કરવા માટે એ અહીંયા જ થયેલો. આ એ જ જગ્યા છે એવી લોકવાયકાઓ પ્રમાણે કહેવામાં આવે છે. મત્સ્યવેધ કુંડથી થોડા અંતરે સ્તંભ આકારમાં પૌરાણિક અવશેષ અમને જોવા મળ્યા, જેને લોકો ધરમનો ઓટલો કહે છે, જેનો સીધો સંબંધ માતા કુંતી સાથે હોવાની પણ લોકવાયકા છે. સ્તંભની નીચે બખોલ આવેલી છે જ્યાં એક તરફથી બીજી તરફ નીકળી શકાય છે, જેને પાપ પુણ્યની બારી કહેવાય છે. પણ કેમ તે આપ જાણો છો? આ ધરમનો ઓટલો કહેવામાં આવે છે ને આ જે જગ્યા ગોખલું જે આપ જોઈ રહ્યા છો, એક તરફથી અંદર જવાનું હોય છે ને અહીંયાથી બહાર નીકળવાનું હોય છે. અને કહેવામાં આવે છે કે જે વ્યક્તિ અહીંયાથી બહાર નીકળી શકે છે તે સ્વચ્છ છે, જે નથી નીકળી શકતું તેણે કોઈ પાપ કર્યું છે તેવું કહેવામાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પાપ પુણ્યની બારીમાંથી નીકળી પોતાની પરીક્ષા લે છે. જે વ્યક્તિ નથી નીકળી શકતો તેને ચપ્પલથી માર મારવામાં આવે તો તે બહાર નીકળી જાય તેવી પણ માન્યતા છે. કોઈ પણ કર્મ કરીને આવે, કોઈ પાપ કરીને આવે, એના માટે આમાંથી નીકળી જાય, એના કર્મ ને એના પાપ રહીને ધોવાઈ જાય છે. અને આ અમારા ગુજરાતમાં મોટા મોટા ધર્મનો ઓટલો કહેવામાં આવે છે, તરણેતર મોટું ધામ કહેવામાં આવે છે. અને કુંતામાના જે તે વખતે હજુ એમના અહીંયા હજુ એમની કર્મની કટ્ટા હાલી આવે છે. અને બહુ લોકો માને છે અને ગમે એવા પાપ કર્યા હોય તો આની અને હોવારા ગાયના મોઢામાંથી નીકળી જાવ, તમારા પાપને એ માફ કરી દે છે ભગવાન. ત્રિલોકનો ધણી માફ કરી દે છે એવી અમારા ગુજરાતની હરજા સાહેબ. તેની પાછળનો આશય હતો કે તેમના જે પુત્રો છે તેમણે જો પાપ કર્યા હોય તો આની અંદરથી તેઓ પસાર ન થઈ શકે, અને જો પાપ ન કર્યા હોય તો તેઓ આની અંદરથી પસાર થઈ શકે છે. ત્યારે અમે પણ આની અંદર જઈને જોઈએ કે આખરે શું થાય છે અમારી સાથે. જોકે આ તો આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, પરંતુ પરીક્ષા અમે અમારી જાતની પણ કરવા ઈચ્છી રહ્યા છે. આવો વિચારી અમે પણ અંદર જવાનો નિર્ણય કર્યો, પણ ગોખલાની જગ્યા સાંકડી હતી. થોડા ડર સાથે અંદર પ્રવેશ તો કરી લીધો, પરંતુ જેમ જેમ અમે બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા તેમ તેમ આ જગ્યા સાંકડી હતી. એક સમય લાગ્યો કે આમાંથી નીકળાશે કે નહીં.
અગ્નિ પરીક્ષા જેવું આપને લાગશે, પરંતુ કહેવાય છે કે જો આપે ધર્મ કર્યા હોય તો આપ આની અંદરથી નીકળી શકો છો. ગમે તેટલું જાડો વ્યક્તિ હોય તો પણ તે અંદરથી નીકળી જાય છે. જો કે આ તમામ સ્થળ મહાદેવના સાનિધ્યમાં આવેલા છે. અહીં મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું. ભારતમાં બે જ ત્રિનેત્રેશ્વર શિવ મંદિર આવેલા છે, એક હિમાચલ પ્રદેશ બદ્રિકાશ્રમ પાસે અને બીજું અહીં સુરેન્દ્રનગરના તરણેતરમાં. બંને શિવાલયો પ્રાચીન છે. આ મંદિર સાથે બીજી એક લોકવાયકા એ પણ જોડાયેલી છે કે આ મંદિર રતિએ બંધાવ્યું હતું. 12 વર્ષ સુધી તેમણે મહાદેવજીની આરાધના કરી હતી અને ત્યારબાદ મહાદેવજી પ્રસન્ન થયા હતા અને રતિને વરદાન આપ્યું હતું અને રતિ કામદેવને પામ્યા હતા, એટલે કે તેમના પતિને પામ્યા હતા, એટલે કે આને મિલનની ભૂમિ પણ કહેવામાં આવે છે. 3 પેઢીથી પૂજા કરતા અહીંના પૂજારી કહે છે કે અહીં શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. પણ આપને ખબર છે કે શિવજી ત્રિનેત્રેશ્વર કેમ કહેવાયા? તપ કરતા હતા શંકર ભગવાનનું, પછી ત્યારે અહીંયા 78,000 ઋષિઓ તપ કરતા. પાપો નામનું જંગલ અને માંડવ નામનું જંગલ આ બધું ગણાય છે. પછી ત્યારે 108 કમળ ચડાવતા ને, તે એક કમળ ગાયબ થઈ ગયું. પછી એને બધા ઋષિઓને પૂછ્યું કે કમળ ગાયબ થઈ ગયું, મારે શું કરવું? તો કે તમે જમણી આંખ ચડાવો. પછી એની જમણી આંખ શિવ ઉપર ચડાવી અને એની આંખ શંકર ભગવાનને ત્રીજું લોચન થયું. ત્રિનેત્રેશ્વર આંખ કહેવાના, એના ઉપરથી ત્રિનેત્ર મહાદેવનું નામ પડ્યું. વિષ્ણુ ભગવાનને નિયમ હતું 108 કમળ ચડાવવાના. પછી એમાં એક કમળ અલ્પ કરી નાખ્યું. પછી બધાએ પૂછ્યું કમળ ક્યાંય જડ્યું નહીં. પછી ઋષિ મુનિને પૂછ્યું કે આનું શું કરવું? પછી કે ઋષિ મુનિ કે જમણી આંખ રહી ને એ કે કમળ સમાન છે. પછી જમણી આંખ રહી દાદાને ચડાવી એટલે ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું. વિષ્ણુ ભગવાન આંખ ચડાવી છે. પછી આ તો દાદા પરીક્ષા કરતા હતા કે મારો ભગત કેમ છે. જો કે આ પરીક્ષા પણ શિવજીએ જ લીધી હતી અને બદલામાં વિષ્ણુ ભગવાને ત્રીજી આંખ આપી, એટલે કે પ્રભુને અહીંથી જ ત્રિનેત્ર મળ્યું છે, માટે તેઓ ત્રિનેત્રેશ્વર તરીકે ઓળખાયા. દાદાની આ પરીક્ષામાં ભગવાન વિષ્ણુ પણ પાસ થયા. શંકર ભગવાનને ત્રીજું નેત્ર મળતા તેઓ પ્રસન્ન થયા અને તેમણે વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું. આ મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વની સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠના સૂચનથી યજ્ઞ કર્યો હતો અને તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ માંધાતા હતું. અને આ તરણેતરનું મંદિર પણ માંધાતાએ બંધાવેલું હતું. ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદિર 10મી સદીનું હોવાનું મનાય છે. મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની છે, કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા, જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ 8મી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણ ઇતિહાસમાં મળે છે. અહીં ભાદરવા મહિનામાં 3 દિવસનો મેળો ભરાય છે. તેની ખ્યાતિ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરેલી છે. ગાન, વાદન ને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કીર્ણ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો પણ છે. મંદિરની અંદર સુંદર કોતરણી છે, પરંતુ આ કોતરણીમાં પણ એક સંદેશ છે જે અમને અહીં જોવા મળ્યો છે. આપ જ્યાં ઘુમ્મટો હોય છે ત્યાં આપ જોઈ શકો છો. એક સ્પેશિયલ કોતરણી અહીંયા કરવામાં આવી છે, પરંતુ તેમાં એક સંદેશ રહેલો છે. તે છે વચ્ચે જે એક માથું છે તે અહીંયા પાંડવોની નિશાની માનવામાં આવે છે. આપ આજુબાજુ જે સર્કલમાં જોઈ રહ્યા છો તે 5 પાંડવો છે અને વચ્ચે જે ચહેરો દેખાઈ રહ્યો છે તે છે દ્રૌપદીનો ચહેરો છે. એટલે 5 પાંડવોએ દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા તેની કોતરણી પણ અહીંયા કરવામાં આવી છે. હાથમાં ભાલો જોઈ રહ્યા છો, તે આ ભીમ છે, સાથે જ એકના હાથમાં તલવાર છે, એકના હાથમાં ઢાલ છે. એટલે આ જે કોતરણી કરાય છે, આ જે નિશાની છે, તે પાંડવોની યાદ અપાવી રહી છે કે પાંડવો અહીં આવ્યા હતા, દ્રૌપદીનો સ્વયંવર અહીં જ રચાયો હતો.
છત માં એક અદ્ભુત શિલ્પ છે, તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર ગોઠવાયેલા છે। કોઈ પણ બાજુથી જોઈએ તો પાંચે ધડના મસ્તક દેખાય છે। મંદિરના ઘુમ્મટની ચારે દિવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે। જો આ મંદિરને જોઈએ તો ચારે બાજુ ઊંચો ગઢ અને વચ્ચે મંદિર જમીનમાં નીચે ઉતાર્યું છે, તેથી સૂકી હવા અને પવનની થપાટો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે। શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પ જાણે કે શિલ્પીઓએ જીવ રેડી દીધો હોય તેવો અદ્ભુત અનુભવ થાય છે। તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે। જાણકારોના અનુસાર મોટું શિવલિંગ પ્રાચીન છે અને નાનું શિવલિંગ કરણસિંહજીએ જીર્ણોદ્ધાર કર્યો ત્યારે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ જે મંદિર છે તે અન્ય મંદિરોથી અલગ તરી આવે છે અને તેની ખાસિયત એ છે, એક હું આપને એક મૂર્તિ બતાવવા ઈચ્છીશ, જે મૂર્તિ મંદિરના પાછળના ભાગમાં છે અને ઉપર હાથમાં હથોડો દેખાઈ રહ્યો છે, સાથે જ પાછળ થેલો બાંધેલો છે, થેલામાં ઓજાર છે। એટલે કે આ મૂર્તિ જેની છે તે કડિયાની મૂર્તિ છે। આ મંદિરનું નિર્માણ જેણે કર્યું હતું તેની આ મૂર્તિ, તેના સ્વરૂપમાં આ મૂર્તિ રાખવામાં આવી છે। ક્યાંય આપને એવું નહીં જોવા મળે કે કોઈ મંદિરનું નિર્માણ કર્યું હોય તેની મૂર્તિ હોય, એટલે જે કલાકૃતિઓ જેણે બનાવી છે એની જ મૂર્તિ ક્યાંય રાખવામાં આવી હોય તેવું ક્યાંય નહીં જોવા મળે। મંદિરનો જીર્ણોદ્ધાર લખતના રાજવી કરણસિંહજીએ ઈસવીસન 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં કરાવ્યો હતો। મંદિરનો ઘાટ જૂનો છે, તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે। આ મંદિરથી થોડું દૂર તરણેતર ગામ આવેલું છે અને આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા અપાઈ હતી। મંદિરના મુગટ સ્થાન પર એક મૂર્તિ છે, તેણે પણ આશ્ચર્ય જગાડ્યું છે। આવું કદાચ પહેલું મંદિર હશે જ્યાં કડિયાની મૂર્તિ હોય, કારણ કે એ સમયે આ મંદિરની ભવ્યતા અનેરી હશે। આજે પણ તેની છાંટ જોવા મળે છે। જૂનું કોતરણી કામ અને નવા કામ સાથે આ મંદિર બનેલું છે। બીજું, અમને અહીં એક મૂર્તિ ગાયબ દેખાય, કદાચ કોઈએ ચોરી કરી લીધી હોઈ શકે છે પૈસા કમાવવા અથવા તો તેવી જ મૂર્તિ બનાવવા માટે। મંદિરની ફરતે આપને કુંડ જોવા મળશે। કહેવાય છે કે આ કુંડ બ્રહ્માજીએ ખુદ પ્રગટ કર્યો હતો। અહીં મુખ્ય ત્રણ કુંડ આવેલા છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ। કહેવાય છે કે પાંચ ઋષિઓએ ગંગાજીને આહવાન કર્યું હતું અહીં આવવા માટે અને ત્યારબાદ તેઓ અહીં આવ્યા હતા, માટે આ કુંડને પણ પવિત્ર માનવામાં આવે છે। લોકો અહીંયા સ્નાન પણ કરે છે અને પવિત્ર થઈને જાય છે। મંદિરની ત્રણેય બાજુ કુંડ છે, વિષ્ણુ કુંડ, શિવ કુંડ અને બ્રહ્મ કુંડ, અને આ કુંડમાં ગંગાજી ખુદ ઉત્પન્ન થાય છે તેવી લોકવાયકા છે। અહીંયા જે કુંડ આવેલા છે તેનું પાણી અત્યારે લીલું જોવા મળી રહ્યું છે, પરંતુ કહેવાય છે કે જ્યારે અહીંયા ગંગાજીનું પ્રસ્થાન થતું હોય છે ત્યારે આ પાણી સફેદ થઈ જાય છે, એ પણ એક ચમત્કાર જ છે। જેથી જે અધિક માસ આવે ને એ વર્ષે કપિલાશેઠનો મેળો ભરાય ત્યારે ઋષિઓનો ઓલા નિશાબે પ્રસન્ન થયા હતા, ગંગાજી કર્મમુનિએ ગંગાજી પ્રગટ કર્યા હતા, આ લોકોને બધા હરદ્વાર કે ક્યાંય ન જવું પડે એના માટે ત્યારે દર વર્ષે મેળો ભરાય ત્યારે ઋષિઓનો બધા અહીંયા ઋષિ પંચમીનો મેળો કહેવાતા, અટાણે લોકશાહી મેળો થઈ ગયો। અને પાણી કેમ સફેદ કેવી રીતે થઈ ગયું? એ ગંગાજી અંદરથી પ્રગટ થાય એટલે સફેદ દૂધના પ્રવાસ વરસતા હોય એવી રીતે થવા માંડે, આખું કુંડ પાણી સફેદ થઈ જાય, પછી કલાક બે કલાક રહીએ પાછું અદ્રશ્ય થઈ જાય, ક્યારે આવે ને ક્યારે જાય એની આપણે ખાતરી ન પડે। એટલે સફેદ થઈ જાય પાછું લીલું પણ થઈ જાય? હા, પાછું હતું એવું લીલું થઈ જાય। બ્રહ્મકુંડમાં સ્નાન કરવાનું ખાસ મહત્વ છે, કારણ કે અહીં ગંગાજી ખુદ પધારે છે। કહેવાય છે કે કંબ મુનિ ગંગાજીની સ્તુતિ કરતા હતા, સાધુએ ગંગાજીને પ્રસન્ન કરી અહીં આવવા માટે આમંત્રણ આપ્યું અને ત્યારથી જ ગંગાજી અહીં આવે છે અને પાણી સફેદ થઈ જાય છે। ભાદરવા સુદ પાંચમ ઋષિ પંચમીએ વહેલી સવારે 4 વાગે ત્રિનેત્રેશ્વરના ધામમાં ગંગાજી પ્રગટ થાય છે। લાખો લોકો અહીં સ્નાન કરી પાપમાંથી મુક્તિ મેળવે છે। જો કે ગંગાજી ક્યારે આવે છે અને ક્યારે અદૃશ્ય થઈ જાય છે તે કોઈને ખબર નથી હોતી, પણ પૂજારીના કહેવા મુજબ 2004માં કદાચ પહેલી વખત એવું બન્યું હતું જ્યારે ગંગાજી 16 દિવસ માટે અહીં સ્થાયી થયા હતા। આજે 2004માં જ્યારે ગંગાજી આવ્યા ત્યારે 16 દિવસ આવ્યા હતા,
પછી કોઈ ગાંધીનગરથી અવરાવરાથી બધા વિજ્ઞાન જાથાવાળા આવ્યા હતા, અહીંથી પાણી ભરી ભરીને લઈ જતા અને અમને પૂછપરછ કરતા હતા કે તમે લાઇટ બંધ કરાવી દઈએ, ઘડીક કહે છે તમે આ પાણી ક્યાંથી આવે, પણ અમને ખબર વગર અમારે કેવું કેવું કઈ જગ્યાએથી આવે. તો એ લોકોએ હજી જાણી નથી શક્યા ક્યાં, એ લોકોએ જાણ્યું કે પાણી જ છે, એ શું છે અંદર ગંગાજી કઈ રીતે છે એ કોઈ શોધ કરી શક્યું નથી. શોધ કરતા પણ ન જાણી શક્યા કે આનું રહસ્ય આખરે શું છે, પાણી સફેદ કેવી રીતે થાય છે. જો કે અહીં આવતા ભક્તો પણ જ્યારે આ રહસ્ય વિશે જાણે છે તો તેઓ પણ અભિભૂત થઈ જાય છે. એ મેરા ફર્સ્ટ ટાઈમ વિઝિટ હૈ ઓર યહાં આકે બહોત અચ્છા લગા યે જાનને કો મિલા કે યહાં પે તીન કુંડ કે બારે મે બતાયા ગયા કે બ્રહ્માજી વિષ્ણુજી ઓર શિવજીજી કા યહાં પે કુંડ હૈ ઓર એસા માના જાતા હૈ કે ગંગા કો યહાં પે મંત્ર ઉચ્ચારણ સે લેકે આયા ગયા ઓર તીન સાલ કે બાદ વો અપને આપ જો હૈ યે યહાં પે દિખાઈ દેતે હૈ. ગંગાજી અહીં આવતા હોવાથી આ પવિત્ર સ્થળે લોકો પિતૃ કાર્ય કરવા માટે આવે છે. એક એવી કથા છે કે કણ્વ ઋષિએ મહાદેવની પૂજા કરી માટે મહાદેવ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે આ સ્થળે કુંડમાં સ્નાન કરી પૂજા કરશો, પિંડદાન આપશો અને દાન કરશો તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે. આ જગ્યા અતિ પવિત્ર અને પુરાણી છે. અહીંયા કાર્તક મહિનામાં, ચૈત્ર મહિનામાં, ભાદરવા મહિનામાં પિતૃ કાર્ય ખૂબ જ થાય છે. જગ્યા પણ તમને મળે નહીં. પપ્પાની તર્પણ વિધિ માટે અહીંયા આવ્યા છીએ અમે. આ મંદિરે, મંદિર બહુ મહત્વનું છે, પુરાણી વખતનું છે. અહીંયા ગંગાની શહેર આવે છે, બહુ મંદિર છે, બહુ મોટું છે, બધા અહીંયા લોકો આવે છે, બહુ જગ્યા સારી છે અને મેળો ભરાય છે ત્રણે ત્રણનો, બહુ બધું સારી જગ્યા છે, અહીંયા બધા લોકો બહુ આવે છે. આ મંદિર અને સ્થળ વિશે બીજી પણ કેટલીક વાતો પ્રચલિત છે. એવું કહેવાય છે કે જે તે સમયે યુદ્ધમાં માર્યા ગયેલા સ્થાનિકોની યાદમાં અહીં પાળિયા મુકાયા છે. શિવજીનું જ્યાં મંદિર આવેલું છે તેની બિલકુલ ડાબી તરફ કેટલાક પાળિયા આપને જોવા મળશે. આ જે આપ જોઈ રહ્યા છો, કહેવામાં આવે છે એક સમયે અહીંયા ધીંગાણું થયું હતું, એટલે કે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં અહીંના જે લોકો હતા તે સામેવાળા સાથે લડ્યા હતા. મુસ્લિમોએ અહીંયા આક્રમણ કર્યું હતું એવી એક લોકવાયકા છે અને તેની સામે જે લોકો મોતને ભેટ્યા હતા એટલે કે શહીદ થયા હતા તે લોકોના પાળિયા અહીં મૂકવામાં આવ્યા છે. અને આપ જોઈ શકો છો કે સૈનિકોની જેમ ઘોડે સવાર થઈ અને ઊંટ પર સવાર થઈને અહીંયા લોકો જઈ રહ્યા છે. હાથમાં કેટલાક શસ્ત્રો પણ જોવા મળી રહ્યા છે અને